જીવતા પ્રભુ તમને માન આપીએ છીએ, આભાર માનીએ છીએ, દયાળુ છો, કૃપાળુ છો, સારા પ્રકારની તમારી રેમ નજરો છે, વિશ્વાસુ છો, ઉદાર છો, દાતા છો, સાજા પિતા છો, મૂકી નહીં દો, તજી નહીં દો, તમે વચન આપ્યું છે અને આજ સુધી તમે વિશ્વાસ કર્યા છો. આભાર પ્રભુ આ વાલવાના માટે, પ્રભુ તમારી કૃપામાં પ્રભુ આ સુંદર બાળક આપ્યું, પ્રભુ અમે આભાર માનીએ છીએ. આ કુટુંબને પ્રભુ તમે વધુ આશ્રય આપો, પ્રભુ તમારા વિશ્વાસમાં દઢ કરો, રસ્તો ચિંતા સરળ તમે હલ કરો અને તમારા ઈરાદા તમારી યોજનાઓ સરળ સમજી શકે મારી કૃપા આપો. પ્રભુ વચનો મારફતે વાત વ્યવહાર કરો, સમર્થક સંજુક મંદિર ક્યાંક આપો. તમે આવો છો પ્રભુ અને જીવન આપો છો, તમે આવો છો શાંતિ આપો છો, તમે આવો છો અને મહાદેવ અમને તાજગી મળે છે, બળ મળે છે, આશા મળે છે. તમે આવો છો ને પ્રભુ અમને જીવન મળે છે, અમે સ્તુતિ કરે છે, સહાયપણું મળે છે, છુટકારો મળે છે, કૃપા મળે છે. પ્રભુ તમારી હાજરીમાં વાલો રાખો પ્રભુ અને તમારી કૃપાનો અનુભવ આપો. પ્રત્યે આભાર પ્રભુ આ સંગત મળે, આભાર પ્રભુ આ વાલાઓના, અરે પ્રભુ તમે જે સારી કૃપા આપી પ્રભુ અને આ દાન આપ્યું અમે આભાર માનીએ છીએ. આશીર્વાદ આપો પિતા, દીકરા મારે ખાસ કૃપા માંગીએ છીએ. સાહેબ આપનાર, સ્વસ્થ રાખનાર, નિર્વી કરનાર તમે છો પ્રભુ, વચનો બાબત વાત કરો, સફળતાકાંત સમજુ મને ત્યાં આપો પિતા, ખ્રિસ્ત નામમાં માંગીએ છીએ. યોહાનીસ વાર્તા 28મો અધ્યાય, બહુ નહીં વાંચું, ત્યાં થોડી વાત એ લખી છે કે યહોવા તારો દેવ છે તેની વાણી તું ખંતથી સાંભળજે, આજ્ઞાઓ તને આપું છું તે સર્વ પાળજે, અને અમલમાં આવશે તો એમ થશે કે યહોવા તારો દેવ પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતા તને શ્રેષ્ઠ ઉત્તમ દેશ જાતિ કરશે ગણશે. અને ત્યાં લખ્યું છે તું આશ્રયિત થશે અને તારા પેટનું ફળ, ભૂમિનું ફળ, ઢોરાનું ફળ, તારા ગાળાનો વિસ્તાર, ઘેડા વગેરેના બચ્ચા સૌ કે છે આશીર્વાદિત થશે. આપણને પ્રભુ આ બધા આશીર્વાદ આપે છે અને આ કેવળ પ્રભુની બધી કૃપાઓ છે. પ્રભુ એ જ ઈચ્છે છે કે આપણા આપણો વિશ્વાસ ને આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમમાં આપણે બધું દ્રઢ થવું જોઈએ અને પ્રભુના જે ઈરાદા છે કે આપણે એને ઓળખીએ, એ આશીર્વાદ આપનાર દેવ છે એ આપણે સમજીએ. ગીતશાસ્ત્ર 21મા અધ્યાયમાં ત્રીજી કલમમાં લખ્યું છે, કેમ કે આશીર્વાદ લઈને તું તેની સામે જાય છે, તે તારી પાસે જીવનદાન માંગ્યું ને તે તેને દીધું, એટલે સર્વકાળ રહે એવું દીર્ઘાયુ છે ત્યાં. જીવનદાન પ્રભુ તરફથી આવે છે. માલાખીમાં ત્રીજા અધ્યાયમાં પણ લખ્યું છે, દસમી કલમ, દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો જેથી મારા મંદિરમાં અન્નની છત રહે, અને એમ કહીને મારું પાખું લેજો કે હું તમારા સર્વ આકાશની બારીઓ ખોલીને સમાવેશ કરવાને પૂરતી જગા નહીં હોય એટલો બધો આશીર્વાદ દઉં છું કે નહીં એ તમે જુઓ, એવું સૈન્ય દેવી હોવા ગયા છે. બાઇબલમાં બધી જ જગાએ આ વાંચવા મળે છે કે દેવ આશીર્વાદ આપે છે. આપણને નવા ઘરમાં બી જોઈએ છે, પ્રભુ જ્યારે ઝાંખીના ત્યાં આવે છે ત્યારે કહે છે કે ઝાંખી ઉતરી આવો, મારે તારે ઘરે આવવાનું છે અને આજે તારા ઘરે તાણ આવ્યું છે. કદાચ આપણે એમ સમજતા કે ત્રાસ સમજતા, એટલે બાળકોને ત્રાસ સમજતા હોય, પણ આ બધી પ્રભુની કૃપા છે. પ્રેઝ ગોડ, પ્રભુ આશીર્વાદ આપે છે અને એને આપણે સ્વીકારીએ છીએ. પ્રેઝ ગોડ. અને બહુ ઓછા લોકોને આ બધી વાતો સમજાય છે, પણ સાચી વાત એ છે કે પ્રભુએ મનુષ્યને જે જીવન આપ્યું છે એ મુખ્ય એનો ઈરાદો એ છે. બહુ બધા લોકો તાણ પામે, બહુ બધા લોકો પ્રભુના રાજ્યમાં આવે, એટલે આપણી સાથે સાથે જિમ્મેદારી વધે છે. એક બાળક હોય તો કદાચ એને આપણે બહુ બધું ભણાવી શકીએ, બે બાળક હોય તો ખાવા માટે પણ તકલીફ થતી હોય, ત્રણ હોય તો બહુ બધું આપણને બધું બધા ખર્ચાઓ વધી જાય છે, પણ બધી બાબતમાં પ્રભુ આપણે કૃપા આપે છે. બસ ગોડ. અને પ્રભુએ આપેલું છે એને આપણે સ્વીકારીએ છીએ અને આપણે હંમેશા પ્રભુમાં આનંદ કરીએ અને પ્રભુ આશીર્વાદ આપનાર દેવ છે એટલે આ આશીર્વાદને આપણે એને સ્વીકારીએ. બસ ગોડ. બસ ગોડ. અને એના દ્વારા તમને આશીર્વાદ મળે, બસ વાત આ દીકરા દ્વારા તમને આશ્વાસ મળે, તમને સમજ મળે, અને ભેટ દ્વારા બસ વાત તમે પ્રભુની સ્તુતિ કરો. જે આનંદ તમને નથી થયો, પ્રાપ્ત નહીં થયો એવું
આના દ્વારા તમને આનંદ પ્રાપ્ત થાય, તમારા હૃદયને આના દ્વારા શાંતિ પ્રાપ્ત થાય, આના દ્વારા તમને ટેકો બને ભવિષ્યમાં. રજવા એવું હોય છે કે એક દીકરો એ બહુ કામનો નીકળી જાય છે, એવું પ્રભુ પ્રેઝ ગોડ. સમજદારી એકથી મળતી હોય છે, એવી પ્રભુનો હાથ એના પરમેશ્વર એ પ્રભુનો આશીર્વાદ છે. પ્રેઝ ગોડ, પ્રભુ તંદુરસ્તી આપે, પ્રભુ સહાય પણ આપે, સ્વસ્થ રાખે, નિરોગી તમને પણ કરે અને બહાર જવું કરે. પ્રેઝ ગોડ. પ્રાર્થના કરી લાવો. પ્રેઝ ગોડ. પિતા, પુત્ર, પવિત્ર આત્મા, તમે આશીર્વાદ આપો છો આ દીકરાને. આશીર્વાદ આપો, આશીર્વાદિત થાય, આના દ્વારા ઘરમાં ફરક થાય, બદલાવ થાય, જીવન, તમારી હાજરી પ્રભુ, કુટુંબ મારફતે તમારી સ્તુતિ થાય. આશીર્વાદ માંગુ છું પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારો લોહી આના પર છાંટો, રોગ મુક્ત થાય, બધા બીમારીઓ દૂર થાય, સાજો, તંદુરસ્ત, સ્વસ્થ અને જીવન શાંતિ અને મળે. યશો ખ્રિસ્તોસ નામમાં જીવન સાજો. જીવતા પ્રભુ તમે માન આપીએ છીએ, આભાર માનીએ છીએ. આ કુટુંબ માટે આભાર માને પ્રભુ, તમારો વિશ્વાસમાં દ્રઢ કરો બધે આભાર પ્રભુ, તમારા વચનો માટે પ્રભુ, કારણ કે તમે આપો છો, આશ્વાદ આપો છો પ્રભુ. આ ફળને પણ તમારો સ્વાદ મળે, તમારા વચનો ફળીભૂત થાય, તમારી ઈચ્છા પરિપૂર્ણ થાય પ્રભુ. સહી બાબતો નિભાવવા માટે પણ તમે પુષ્કળ રૂપ આપો. ભગવાનના દિવસો બદલાઈ જાય અને મહાદેવની જે વિરાજ છે સહી ગુરુ પાડો. માફ કરું છું, તમારું માફ કરો અને પ્રશ્ન ન લાવો, મને સત્તા છક્કો કરો. રાજ્ય, પરાક્રમ, મહિમા સરકાર તમારા છે. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ગોડ.